પર વિગતવાર નજર કરીએ તો કેલેન્ડરમાં વર્ષ બદલાય એટલે બજેટની ચર્ચા તેજ બને આગામી લોકસભા ચૂંટણીને કારણે આ વખતે બજેટ પણ મહત્વનું છે લોકો તેનું આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે અંત પૂરી થઈ છે ચૂંટણીના કારણે લોકો સરકાર પાસેથી લોકપ્રિય બજેટની અપેક્ષા રાખે છે જો કે બજેટ કેવું હશે લોકોની અપેક્ષાઓ કેટલી હદે પૂર્ણ થશે તે તો બજેટ રિલીઝ થાય પછી જ આપણને ખબર પડતી હોય છે કે જેમાં હાલ નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના નામે કેટલાક નવા રેકોર્ડ પણ આજે સર્જી લીધા છે દરેક સરકારમાં નાણાં મંત્રાલય સૌથી મહત્વનું મંત્રાલય ગણવામાં આવે છે કે જેથી અનુભવી નેતાને જ આ જવાબદારી સોંપવામાં આવે છે પીએમ મોદીની પ્રથમ વખતની સરકાર સમયે આ જવાબદારી અરુણ જેટલીને સોંપવામાં આવી હતી પરંતુ તેમના મૃત્યુ બાદ આ જગ્યા ખાલી પડતા મોદી સરકાર વર્ષ બે હજાર ઓગણીસમાં નિર્મલા સીતારમણ પર વિશ્વાસ દર્શાવ્યો ઓગણીસો સિત્તેરમાં ઇન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે કોઈ મહિલાએ બજેટ રજૂ કર્યું છે ઓગણીસો સિત્તેરમાં ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા અને નાણાં મંત્રાલયની જવાબદારી પણ સંભાળતા હતા તેમણે મંત્રી તરીકે સંપૂર્ણ નાણાં મંત્રાલય સંભાળ્યું ન હતું તે મુજબ નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરનાર બીજા મહિલા બન્યા છે